જે મનથી આશા લઈને આવે શ્રદ્ધા રાખે ને એનું કામ થાય જ છે. મારું આટલું મોટું કામ થયું તો બધાને થશે, કેમ નહીં થાય. કળિયુગમાં એક સાક્ષાત દેવી છે ને તમે મનમાં માગ્યું હોય એ તમારો પરચો પૂરી પૂરો કરે છે. એમાં સહેજે બાકી રહેતું નથી અને જે કોઈએ ગમે તે ટેક લીધી હશે, સાચી શ્રદ્ધાથી લીધી હશે તો માં મોગલ પૂરી જ કરશે, એ હું ગેરંટી આપું છું. હું એ જ કહેવા માંગીશ કે જે ભક્તિ અમૃત ચેનલના વાયરલથી જ અમે અહીંયા માતાજીએ પહોંચ્યા છે અને આ ચેનલે જ અમને આ સ્થળ બતાવ્યું, આ માતા બતાવી છે ને અત્યારે અમે અહીંયા આવ્યા છે તો અમારા બધા કામ પૂરા થાય છે. તે બદલ આ ભક્તિ અમૃત ચેનલનો હું આભાર માનું છું અને જય મોગલ. મિત્રો, આપણે એક અહીંયા ભક્ત છે એમની સાથે આપણે વાત કરીએ. તમે અહીંયા માસી કેટલા ટાઈમથી આવો છો? લગભગ 1.5 વર્ષથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ. બધા અહીંયા આવીને તમને કેવું લાગે છે? અહીંયા માં આગળ તમે શું તમારી રિક્વેસ્ટ મૂકી હતી અને માએ પૂરી કરી? અમે તો 1.5 વર્ષથી આવીએ છીએ, માતાજીએ જે માગ્યું એ આપ્યું. બરાબર, અહીંયા આવીને તમને કેવી શાંતિ અનુભવે? એકદમ મગજમાં શાંતિ લાગે. ઘરે ભલે ગમે તે હોય, અહીં આવીને બધું ઘરકામ ભૂલી જવાય છે અને એકદમ માતાજી આપણું સારું ગાડું ચલાવે છે. ઘરમાં ઝઘડા નથી. અમે દર અમાસે આવીએ, દર મંગળવારે આવીએ છીએ, જમણવાર હોય છે, બધું માતાજી સારું કામ. એટલે અહીંયા દર અમાસે જમણવાર હોય? હા, સાદે સદાવર ચાલે છે. એક રૂપિયો પણ કોઈનો લેતા નથી, એટલું માતાજી ભંડાળ ભરાય છે એમનો. કોઈને પૈસો આપવાનો નહીં, બધું માતાજી જ આપે છે. 5000 માણસો જમે છે દર અમાસે, બહુ માણસો જમે છે. ત્યારે જમણવાર ચાલુ જ હોય છે, કોઈનું પાંચી પણ લેવાનું. માતાજી, તમારું નામ શું? જોશનાબેન, દિલ્હી. અચ્છા, તમે કેટલા ટાઈમથી આવો છો? હું આવી છીએ 7 મહિના થયા છે. હું બાપુનગરથી આવું છું. મારે આ ચોથો જ મંગળવાર, પણ મારી મનની ઈચ્છા પૂરી થાય અને બહુ શાંતિ ને બહુ સુકૂન મળે છે અહીંયા. સર, મારું નામ મધુબેન છે અને મોગલમાં પ્રવીણભાઈ પ્રજાપતિ છે. ક્યાંથી આવ્યા છો? હું બાપુનગર થી આવેલો છું. કેટલા ટાઈમ થી આવો છો? હું અહીંયા જ્યારે નીકળું ત્યારે ઈચ્છા થાય ત્યારે હું દર્શન કરવા આવી જ જઉં છું, કારણ કે મારી તો કુળદેવી મોગલમાં જ છે. બરાબર ને? અનેક પરચા મારા પાસે છે એટલે હું જ્યાં પણ મોગલમાંનું મંદિર જોઉં છું ને ત્યાં હું માથું ટેકું. તમારી ઊભી રહી જાય, ગાડી ઊભી જ રહી જાય. મારી દરેક ગાડી ઉપર, મારે 5 ગાડી છે, 5 ગાડી ઉપર જય મોગલ લખેલું જ છે. અને મોગલમાંનો પરચો એટલે કે આ કળિયુગમાં એક સાક્ષાત દેવી છે ને તમે મનમાં માગ્યું હોય એ તમારો પરચો પૂરી પૂરો કરે છે. એમાં સહેજે બાકી રહેતું નથી અને જે કોઈએ ગમે તે ટેક લીધી હશે, સાચી શ્રદ્ધાથી લીધી હશે તો માં મોગલ પૂરી જ કરશે, એ હું ગેરંટી આપું છું. બોલો મોગલ માત કી જય. બોલો મોગલ માત કી જય. તો મિત્રો, તમે જોયું કે આ ભાઈને તો 5-5 ગાડી ઉપરમાં મોગલવાનું છે અને જે પણ મંદિર આવે છે ત્યાં એમની ગાડી ઊભી રહી જાય છે. તો મિત્રો, આપણે માસી હારે વાત કરીશું. લલિતાબેન ભાવસાર. હા, તમારું નામ? લલિતાબેન ભાવસાર. ક્યાંથી આવ્યા છો? અહીંયા વિરાટનગરથી. કેવું લાગે છે અહીંયા આવીને? સરસ લાગે છે. મારી મમ્મીને બી આમ પેરેલાઇઝ થઈ ગયું હતું તો અહીંયા બાધા રાખી હતી કે 5 મંગળવાર ભરીશું, એટલે સારું થઈ ગયું. એમને ચાલતા કરી દીધા માતાજી. માં તો એક વખત યાદ કરો ને માં દોડીને આવે છે, સાક્ષાત છે, ઊભા જ છે માતાજી. એટલે હા, ચોક્કસ બોલો બોલો. જેટલું માનો પ્રચાર થશે એટલું આપણે બીજા કોઈ દુખિયારા હશે એમને આ મળશે. તમારું જોઈને એ માણસને અહીંયા આવવાની ઈચ્છા થશે કે નહીં, મારું પણ એ વ્યક્તિ દુઃખી હોય એનું દુઃખ દૂર થશે અહીંયા. બોલો બોલો. તમારું નામ? સોનલ શાહ. સોનલ શાહ મારા મોટા ભાઈ એટલે મારા જેઠ. એમને કોરોના થઈ ગયો તો બાયપેપ પર હતા, ફેફસા બી ડેમેજ થઈ ગયા હતા, ડૉક્ટર છૂટી પડ્યા હતા અને મોગલમાંની બાધા રાખી હતી. એમને એક જ દિવસમાં બાયપેપ પરથી ઉતરી ગયા અને અત્યારે હાલની તારીખમાં સ્વસ્થ થઈને નોકરી પણ ચાલુ કરી દીધી છે. આ કળિયુગમાં મોગલમાં તો ખરેખર હાજરા હાજુર છે. આપણે આટલું તો આપણે જોયા જ છીએ, પણ તમે જો જે કોરોનામાં પણ મને યાદ કરતા હતા એ વ્યક્તિ ઘરે આવ્યા છે. તમે આ માસી બોલો. મારો બાબો આફ્રિકા હતો, મોબાઈલ ખોવાઈ ગયો. માને રમતા રમતા બાધા રાખી મોબાઈલમાં જોઈ તો મેં કીધું માં અઠવાડિયામાં રસ્તો કાઢો, ફોન ખોવાઈ ગયો. તો ચોથે દિવસે ફોન આવ્યો બાબાનો કે મમ્મી સેઠ લઈ દેશે, 25000નો લઈ દીધો. પછી હું ત્યાં બાધા કરવા ગઈ, પછી મારા પૈસા પડી ગયા 3000
ચાર રસ્તા ઘરે પૂગી ગઈ. મેં કીધું માં મને જો પૈસા મળી જશે તો હું પરસાદ ધરાવીશ, તો મને પૈસા મળી ગયા. પછી મારા કાળુપુથી ડોક્યુમેન્ટ પાકીટમાંથી કોકે કાઢી લીધા, આધાર કાર્ડ બધાના, ચૂંટણી કાર્ડ, બીપીએલ કાર્ડ, બેંકની ચોપડીઓ, આયુષ્માન કાર્ડ, બધું બહુ જ હતું. આવા ટાઈમે ઘેર આવી દીવા કર્યા. મેં કીધું માં મોગલમાં મારા જો ડોક્યુમેન્ટ ખોવાઈ જશે ગયા છે અને જો મને મળી જાય તો હું તમારો પરસાદ ધરાય. બીજે દિવસ બેંકમાં ખાતું બંધ કરવા ગઈ, ફોર્મ ભર્યું, ત્યાં ફોન આવ્યો કે બેન તમારું પાકીટ ખોવાય છે. મેં કીધું હા, તો કે ક્યાં રહો છો? મેં કીધું બાપુનગર ચાર રસ્તા. તો મને 1:30 વાગે દેવા આવ્યો છે, એક ચાંગોદરથી દેવા આવ્યો. મને મારા બહુ કામ કર્યા છે માતાજીએ. માં એટલે તો કહે છે કે દુખિયાના દુઃખ દૂર કરવા માટે માં મોગલમાનું નામ લ્યો, ત્યાં માં મોગલ હાજરા હાજર છે, તરત માં કામ કરે. ખૂબ જ સરસ, ખૂબ સરસ. તમારું નામ? જયશ્રીબા. જયશ્રીબા, તમે ક્યાંથી આવ્યા છો? બાપુનગરથી. બાપુનગર અહીંયા કેટલા ટાઈમથી આવો? બસ 1-3 મહિનાથી આવી છે. 3.5 સાલ. એવું લાગે છે અહીંયા આવીને? બહુ સારું લાગે છે. પપ્પાને બહુ તકલીફ થઈ ગઈ હતી. પેરેલિસનો હુમલો આવ્યો તો બોલવા ચાલવાનું ખાવા પીવાનું બધું બંધ થઈ ગયું હતું. પણ અહીંયા આગળ મંગળવાર 5 મંગળવાર માન્યા ન તો પપ્પાને સારું થઈ ગયું હતું. મને 1 મંગળવાર ભર્યો મેં, ત્યારે પપ્પા થોડુંક બોલતા થયા, થોડુંક ઊભા થતા થયા. બધું નાકમાં નોળી બધું હતું, ખાવા પીવાનું લિક્વિડ ઉપર જ હતા. 15-20 દિવસ પપ્પાને આઈસીયુમાં રાખ્યા. પછી અહીં મોગલમાંનો મંગળવાર એક થયો ને એ તરત આઈસીયુમાંથી બહાર લાયા, અને બીજા મંગળવારે તો સીધી રજા જ આપી દીધી ઘરે. અને અત્યારે પપ્પાને બહુ સારું છે, બધું એમની જાતે કરે છે. થોડીક બોલવામાં તકલીફ છે, બાકી બધું સારું થઈ ગયું પપ્પાને આવ્યા પછી. અને મારો ભાઈ છે ને 6 સાણંદથી અહીંયા 40 કિલોમીટર થાય, મંગળવાર ચાલતા ભરે છે. સોમવારે રાતે નીકળે ને સવારમાં વહેલી આરતી અહીં થાય ને 4 વાગે તારે હાજર થઈ જાય છે. તો તમે અહીંયા આ બધા જે આપણે અત્યારે યુટ્યુબ જે જોઈ રહ્યા છે એ તમે શું સંદેશો આપશો કે આપણે અહીંયા માતાજીને અહીંયા શું આવવું જોઈએ ને કેટલી આશા છે અહીંયા આવે છે? જે મનથી આશા લઈને આવે ને શ્રદ્ધા રાખે ને એનું કામ થાય જ છે. મારું આટલું મોટું કામ થયું તો બધાનું થશે, કેમ નહીં થાય? મિત્રો હું મંગળવાર હોય તો અહીંયા આવું નહીં ને, તો મને ચેન નહીં પડતું. અત્યારે લાગે હા, અત્યારે હું આરતી કરીને જ જઈશ. અહીંયા દર મંગળવારે આવું છું. તકલીફ હોય ના હોય તો જ નહીં આવતી, બાકી હું અહીંયા આવ્યા વગર રહેતી નથી. અને આજે પપ્પાને બધું સારું થઈ ગયું છે માતાજી મોગલમાંની દયાથી. મારા ભાઈએ પહેલો જ મંગળવાર ભર્યો, પહેલા જ મંગળવારે પેઢીઓ ચડાયો. અને વાવાઝોડું વરસાદ હતો એક સોમવારે, તો એ સાણંદથી ચાલતા આવ્યો, માતાજીનું નામ દઈને ઘરેથી નીકળ્યો. મારો ભાઈ નાનો સ એને એટલી શ્રદ્ધા બેઠી અહીંયા કે અહીંયા સારું થશે. મોગલમાન તો પહેલેથી અમે માનતા જ હતા, પણ અહીંયા આવ્યા પછી આમ વધારે એમ કે. અને અહીંયા આવું અમને બહુ ગમે છે. દર મંગળવારે અહીંયા આવીને તો જ શાંતિ જીવન રહેશે. અને બધું સારું થઈ ગયું મારા પપ્પા. તો મિત્રો તમે જોઈ શકો કે એમના ભાઈ જે સાણંદથી અહીંયામાં મોગલમાના દર્શન કરવા આવે છે, ચાલીને આવે છે, એ એમની શ્રદ્ધા છે. અહીંયા 1 રૂપિયો લેવાતો નથી અને મૂકાતો નથી. અને હા, કે નિસ્વાર્થે અહીંયામાં મોગલમાને અહીંયા બધા સેવાઈ આપે છે અને ભાવથી આવે છે. ના આવે તો એમને બેચેની થાય છે. એટલે એટલું જ કહેવાનું બધા મિત્રોને કે શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો, દિમાગ ક્યાંય ચલાવતા નહીં. જ્યાં દિમાગ ચલાવશો ત્યાં માં નથી. એવું નહીં મારું કામ થઈ ગયું તો હું નહીં આવું. તમારો સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે નહીં આવવાનું, એવું નહીં. પપ્પાને સારું થઈ ગયું તો હું દર મંગળવારે આવું છું. બોલો મોગલ વાત કી. જેટલા ભક્તો તારા આવે છે ને તારે બધાનું સારું થાય છે. બધાનું સારું થાય છે.